અને હવેના સમાચાર એ લોકો માટે છે કે જેઓ મેટ્રો ટ્રેનમાં ગંદકી કરે છે તેને નુકસાન પહોંચાડે છે। જો હવે મેટ્રો ટ્રેન કે સ્ટેશન પર ગંદકી કરતા કોઈ દેખાયું કે મેટ્રોની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું તો એની ખેર નહીં રહે, કેમ કે મેટ્રો ટ્રેન વિભાગ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા આવા બેજવાબદાર નાગરિકોને સીધા દોર કરી દેશે। તેના માટે ખાસ સ્કોડની પણ રચના કરાઈ છે જે આવા અસામાજિક તત્વોને શોધી શોધીને તેની સાંગ ઠેકાણે લાવશે। હવે મેટ્રોમાં ગંદકી કરી તો તમારી ખેર નથી। મેટ્રોની દિવાલો પર લાલ રંગ જવાબદારોને ફટકારશે આકરો દંડ। જાહેર સંપત્તિને કર્યું નુકસાન તો ખાવી પડશે જેલની હવા। અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાની શરૂઆત થયાને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે। અમદાવાદીઓ મેટ્રોમાં રોમાંચક અને આનંદદાયક સફરની મોજ માણી રહ્યા છે। બીજી તરફ કેટલાક બેજવાબદાર નાગરિકોને જાણે કે આ સુવિધાની કોઈ કિંમત કે કદર ન હોય તેમ પાન મસાલા અને ગુટકાની પિચકારીઓ મારી દિવાલોને લાલ રંગે રંગી મેટ્રોની સુંદરતામાં લગાવી રહ્યા છે બેદરકારીનો ડાક। પરંતુ હવે આવા તત્વોની ખેર નથી। મેટ્રો વિભાગે સ્ટેશન પર ગંદકી ફેલાવવા તેમજ સંપત્તિને નુકસાન પહોંચાડવા જેવી ઘટનાઓને અંકુશમાં લેવા કમર કસી છે। મેટ્રો રેલવે એક્ટ 2002 અનુસાર વિવિધ દંડની જોગવાઈ કરાઈ છે, જે મુજબ રેલવેની સંપત્તિને નુકસાન પહોંચાડનારને 200 થી લઈને 5000 રૂપિયા સુધીનો દંડ તેમજ 10 વર્ષની જેલની સજાની જોગવાઈ કરાઈ છે। સાથે જ મેટ્રો કોચને નુકસાન, સેફ્ટી બટન સાથે છેડા અને ગંદકી ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવા તેમજ આવા લોકોને પડકારવા માટે એક સ્કોડની પણ રચના કરાઈ છે। મેટ્રો ટ્રેનનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે, મુસાફરી કરી રહ્યા છે અને આ જ મુસાફરોમાંથી કેટલાક મુસાફરો દ્વારા રેલવે સ્ટેશન અને ટ્રેનમાં ગંદકી કરવામાં આવી છે। આ ગંદકીને દૂર કરવા માટે અને સાથે એક વ્યવસ્થા જોડાઈ રહે તે માટે મેટ્રો વિભાગ દ્વારા એક્ટ 2002 મુજબ જે છે તે જોગવાઈઓ નક્કી કરવામાં આવી છે, જે જોગવાઈઓ પ્રમાણે એક સ્કવોડની પણ રચના કરવામાં આવી છે જે મેટ્રો સ્ટેશન ઉપર હાજર રહેશે અને તમામ ગતિવિધિઓ પર નજર રાખશે કે જેમાં લોકો જો ગંદકી કરતા હોય તો તેને રોકવામાં આવે અને તેને દંડ કરવામાં આવે। કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે સ્ટેશનો ઉપર લોકો તમાકુ અથવા તો અન્ય પદાર્થો ખાઈને જ્યાં ત્યાં થૂકી દેતા હોય છે, જેના કારણે ગંદકી થતી હોય છે। આ ગંદકી રોકવા માટે અને સાથે મેટ્રો સ્ટેશનની અંદર કે ટ્રેનમાં નુકસાન ન થાય આ બાબતે ખાસ ધ્યાન રાખવા માટે આ સ્કવોડની રચના કરવામાં આવી છે અને 22 જેટલી અલગ અલગ જોગવાઈઓ પ્રમાણે કાર્યવાહી અને દંડની પણ જોગવાઈ નક્કી કરીને એક પ્રોસેસ જે છે તે મેટ્રો વિભાગ દ્વારા નક્કી કરાઈ છે, જેથી કરીને આવા તત્વોને રોકી શકાય અને મેટ્રો સ્ટેશન અને ટ્રેનમાં સ્વચ્છતા પણ જાળવી શકાય। મેટ્રોમાં ગંદકી તેમજ નુકસાન પહોંચાડવા બદલ વિવિધ ગુના હેઠળ સજાની જોગવાઈ છે, જે અંતર્ગત કોઈ પણ કારણ વિના બેલ અથવા અલાર્મનો ઉપયોગ કરે તો 1 વર્ષની જેલની સજા થઈ શકે છે। જો કોઈ વ્યક્તિ લોકોને નુકસાન પહોંચે તેવી વસ્તુ ટ્રેનમાં લઈને જશે તો તેને 4 વર્ષની સજા અને 5000 નો દંડ ફટકારાશે। આ ઉપરાંત જો કોઈ મેટ્રોમાં ચિત્રામણ કરશે તો તેને 6 મહિનાની જેલ અને 500 રૂપિયાનો દંડ થશે। મેટ્રોના વિવિધ સ્ટેશન પર નિયમો અને તેને સંલગ્ન દંડની જોગવાઈના પોસ્ટર પણ લગાવવામાં આવે છે કે જેથી લોકોમાં પણ જાગૃતિ આવે। પરંતુ સરકારી મિલકતોને ગંદી કરનારા તેમજ નુકસાન કરનારા તત્વોએ સમજવું જોઈએ કે તેની સાચવણી કરવાની સૌથી પહેલી જવાબદારી આપણા સૌની છે। જો તમે મેટ્રો ટ્રેન કે મેટ્રો સ્ટેશનમાં ગંદકી કરી અથવા તો સ્ટેશન કે ટ્રેનમાં નુકસાન કર્યું તો તમારી ખેર નથી। કારણ કે જ્યારથી મેટ્રો ટ્રેન સેવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી કેટલીક જોગવાઈઓ નક્કી કરવામાં આવી છે, જે જોગવાઈઓ પ્રમાણે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા આવનાર લોકો જો ટ્રેનની અંદર કે સ્ટેશનમાં ગંદકી કરશે તો તેઓને 200 રૂપિયા દંડ ભરવો પડશે, સાથે તેઓને ટિકિટ અને ગાડીમાંથી કાઢી નાખવામાં આવશે તે પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે અને આ પ્રકારે અન્ય કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે। જે જોગવાઈઓના અહીંયા બોર્ડ ઉપર નજર કરીએ તો 22 અલગ અલગ પ્રકારના અપરાધ, 22 અલગ અલગ પ્રકારની જોગવાઈ જે છે કે જેમાં 200 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીનો દંડ નક્કી કરવામાં આવે છે અને 10 વર્ષની સજાની પણ અહીંયા જે ગુનાની અંદર જોગવાઈ પણ જે છે, અલગ અલગ પ્રકારની જોગવાઈ અલગ અલગ પ્રકારના અપરાધ જે છે જેમાં સ્ટેશનમાં
કે ટ્રેનમાં ગંદકી કરવાની વાત હોય કે નુકસાન કરવાની વાત હોય કે પોસ્ટર લગાવવાની વાત હોય, અલગ અલગ 22 પ્રકારની આ જોગવાઈઓમાં આ પેનલ્ટી નક્કી કરવામાં આવી છે. અને અગાઉ પણ આપણે જોઈ ચૂક્યા છે કે જે પ્રમાણે મેટ્રો ટ્રેન સુવિધાની શરૂઆત થઈ કે જેમાં 2019માં માર્ચ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાલ ગામથી મેટ્રો ટ્રેનની શરૂઆત કરી હતી, તે બાદ 30 સપ્ટેમ્બરે મેટ્રો સ્ટેશનના ફેઝ 1ના સંપૂર્ણ રૂટની જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી, આ સમયગાળાની દરમિયાન અગાઉ જે છે મેટ્રો ટ્રેન ઉપર ક્યાંક લખાણપટ્ટી પણ કરવામાં આવી હતી, સાથે સ્ટેશનો ઉપર થૂકવાની પણ ઘટનાઓ સામે છે. જે ઘટનાઓમાં એક ઘટનાની અંદર કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારે ગંદકી થાય છે તેની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. તે પ્રશ્ન ઊભો કરે છે કે જો જોગવાઈ નક્કી કરવામાં આવી છે તો તેની સામે કાર્યવાહી કેમ નથી થતી. પરંતુ તમામ લોકોએ અહીંયા સાવચેતી રાખવી પડશે, જો સાવચેતી નહીં રાખે તો તેઓએ આ જોગવાઈમાંથી પસાર થવા, એટલે કે દંડ આપવા અને જેલની સજા ભોગવવા પણ તૈયાર રહેવું પડશે. કેમેરામેન તો અશિફ મલિક સાથે દર્શન રાવલ, TV9 અમદાવાદ.